हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपने धोरण 12 हाँ विद्यार्थी मित्रों, आज आपने प्रकरण 3 सुरेख नियत समझ नो अभ्यास आगे बढ़ाई। सुरेख नियत समझ में गया वक्त स्वाध्याय नंबर 3.1 કે મધ્યકો બંને અપૂર્ણાંક માં આવ્યા છે, એટલે કે ટૂંકી રીતે તો ગણવાનો નથી।
બદલે તો એની નજીકનો 25 છે અને આપણે a તરીકે ધારીશું 74 જે અહીંયા ઉમેરું છું a બરાબર આપણે 25 મેં કર્યો હવે જોઈએ b તરીકે 118.57 છે એની નજીકનો આપણે 120 છે 120 તો આ b તરીકે લઈએ 120 ધારી લીધું ધારી લીધું જે મેસમાં આપણે y બાર ગુણ્યા હોય અને આપણે દરેક માટે વાત કરીએ છીએ એમ ધારેલી કિંમતો a અને b જે આપણને અનુકૂળ લાગી છે દરેકે 120 જ ધારવાની કોઈ નથી કોઈ 118.57 ને નજીકમાં 115 લાગતું 115 પણ લઈ શકે છે એનાથી કે જવાબ ખોટો નથી આવતો 110 પણ લઈ શકે છે પણ વિચારવાનું મોટા થાય એના કરતાં જે કંઈ સરેરાશ આવે એની નજીકનો અંદરનો આપણે ધારવો જોઈએ જેથી કરીને તફાવતો ના લાગે તો આ બંને ધારી લીધા હવે યુ u is equal to x minus a આ શું કરશે x minus a અને a બરાબર આપણે લીધા છે 25 મતલબ દરેક માંથી x ની દરેક કિંમત માંથી 25 બાદ કરીએ 28 માંથી 25 જાય 3 વધ્યા 35 માંથી 25 જાય 10 વધ્યા 25 માંથી 25 એટલે 0 24 માંથી 25 એટલે માઇનસ 1 20 માંથી 25 એટલે માઇનસ 5 25 માંથી 25 એટલે 0 અને 20 માંથી 25 એટલે માઇનસ 5 સરળતાથી આપણે બાદ બાકી લઈ લીધી દરેક અવલોકનોમાંથી 25 ધારેલી કિંમત બાદ કરી હવે પ્લસ કેટલા છે અને માઇનસ કેટલા છે એ આપણે જોઈએ તો પ્લસ રકમ 2 છે 3 અને 10 એટલે થયા 13 માઇનસ રકમ 1 5 5 તો 5 5 10 ને 11 11 છે તો આપણને પ્લસ 2 આવ્યા જેને સિગ્મા યુ કહેવાય સિગ્મા યુ બરાબર કેટલા તો કે cos b એ તફાવત છે હવે y v બરાબર v ની કિંમત y માઇનસ b અને b બરાબર આપણે 120 લીધા છે દરેક y ની કિંમતમાંથી y ની દરેક કિંમતમાંથી 120 બાદ કરી 128 માંથી 120 એટલે 8 લીધા 140 માંથી 120 140 માંથી 120 એટલે 20 લીધા 115 માંથી 120 માઇનસ 5 120 માંથી 120 0 105 માંથી 120 માઇનસ 15 122 માંથી 120 2 અને 100 માંથી 120 માઇનસ 20 આ રીતે આપણને આંકડા મળ્યા 8 20 માઇનસ 5 0 માઇનસ 15 2 અને 20 પ્લસ વાળા સરવાળા કરીએ 2 8 ને 20 28 28 ને 2 30 30 પ્લસ માં આવશે પ્લસ વાળા 30 છે માઇનસ વાળા 5 ને 15 20 ને 20 40 માઇનસ 40 એનો મતલબ આવ્યો માઇનસ 10 આ સિગ્મા વી આવ્યો સિગ્મા વી ની કિંમત આવી માઇનસ 10 હવે યુ સ્ક્વેર બનાવે છે 3 નો યુ સ્ક્વેર અને યુ વી બે કોલમ આવે 3 નો સ્ક્વેર 9 10 નો સ્ક્વેર 100 0 નો સ્ક્વેર 0 1 નો સ્ક્વેર 1 5 નો સ્ક્વેર 25 0 નો સ્ક્વેર 0 અને 5 નો સ્ક્વેર 25 એટલે 9 100 0 1 25 0 25 બરાબર આ 160 આવે જેને સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ સ્ક્વેર ની કિંમત 160 ગુણાકાર કરી યુ અને વી ના ગુણાકાર 8 કરીને 24 3 ગુણ્યા 24 10 ગુણ્યા 20 200 0 ગુણ્યા માઇનસ 5 કોઈ પણ નો 0 સાથે ગુણાકાર થાય તો 0 માઇનસ 1 ગુણ્યા 0 પણ 0 માઇનસ 5 ગુણ્યા માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ પણ 15 પંચા 75 એટલે કે પ્લસ 75 0 ગુણ્યા 2 0 અને 5 ગુણ્યા 20 મતલબ માઇનસ 5 ગુણ્યા માઇનસ 20 ઓછા ઓછા વત્તા 5 ગુણ્યા 20 એટલે 100 બધી જ કિંમતો પ્લસ માં આવી ગઈ અને 24 200 0 0 75 0 100 એ બધાનો સરવાળો 399 399 આને કહેવાય સિગ્મા યુવી સિગ્મા યુવી ની કિંમત આવી 399 આટલું થઈ જાય પછી આપણે સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે y ની એક્સપોનેન્શિયલ સંબંધ રેખાનું સમીકરણ મેળવો y એક્સપોનેન્શિયલ સંબંધ રેખા y cap is equal to a plus b x સૂત્ર કિંમત લઈએ by x બરાબર n
सिग्मा UV माइनस सिग्मा क्यूब इनटू सिग्मा V अपॉन n सिग्मा U स्क्वायर माइनस सिग्मा U होल बराबर n की कीमत आपने 7 से 7 गुणिया सिग्मा U V जे आयो छे 399 माइनस सिग्मा U प्लस B सिग्मा V माइनस प्लस बी अने माइनस दस अपॉन एन सात सिग्मा यू स्क्वायर 160 160 माइनस बी नो होल स्क्वायर बराबर हवे सात गुणिया 399 नो गुणाकार आवे छे 2793 ओछा गुणिया ओछा वत्ता बे गुणिया दस એટલે 20 ઓછા ગુણ્યા ઓછા 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 સાથે ગુણાકાર વત્તા અને 2 ગુણ્યા 10 એટલે 160 નો 7 સાથે ગુણાકાર 1120 અને 2 નો સ્ક્વેર 4 બરાબર હવે 2793 માં 20 ઉમેરતા 2813 ભાગ્યા 1120 માંથી 4 બાદ કરીએ એટલે 1116 બચશે હવે આનો ભાગાકાર આપણે 2.5206 એનો મતલબ એ થયો 2.52 આ BYX છે BYX ની કિંમત 2.5 હવે એ શું થઈ ગઈ એ બરાબર સૂત્ર છે y બાર માઇનસ bx y બાર મધ્યકો લેવાના 118.57 માઇનસ બી 2.52 એક્સ બાર 25.29 બરાબર 118.57 માઇનસ 2.52 ગુણ્યા 25.29 63.75 આવશે ગુણાકાર 63.75 અને એ 118.57 માંથી બાદ કરતા 54.84 આ એની કિંમત આવે બીની કિંમત મેળવી બીની કિંમતનો ઉપયોગ કરીને આપણે એની કિંમત શોધી મધ્યકોના ઉપયોગ સાથે બંને કિંમતો મળી જાય એટલે સમીકરણનું અવયવ y ની x કોમ્પોનન્ટ એક સાથે એકલું સમીકરણ જે આવશે એમાં b અને a બંને કિંમતો y કે બરાબર તેની જગ્યાએ કિંમત 54.44 પ્લસ 2.52 x આ સમીકરણ મળી ગયું પહેલો પ્રશ્નનો જવાબ થઈ ગયો કે y ની એક્સપોનન્ટ ની સાથે એકલું સમીકરણ શોધો b ની કિંમત ને a ની કિંમત શોધ્યા પછી એ સમીકરણમાં કિંમત મૂકી દો y કે બરાબર 54.84 પ્લસ 2.52 x હવે બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને કે જ્યારે x ની કિંમત 300 કિલોગ્રામ એનો મતલબ ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય ત્યારે પાકનો માન મેળવો એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે તો એનો આપણે જવાબ મેળવીએ જ્યારે x બરાબર 300 કેજી ખાતર વપરાશ ખાતરનો વપરાશ હવે આનો મતલબ એ છે કે જે એકમ આપ્યું છે આપણે એ 10 કિલો કિલોગ્રામ આપ્યું છે 10 કિલોગ્રામ મતલબ કેવો આપણે તુવેર દાળ લીધા દાળ તુવેર દાળ લેવા જઈએ તો 5 કિલોની એક થેલી પાઉચ આવે 10 કિલોનો એક દાળનું કટકો આવે એમ આપણે x ની કિંમત 10 કિલોગ્રામના રૂપમાં એક એકમ ગણવાનું છે એવું આપણે સૂચના x ની રકમમાં જાતી કે 10 10 કિલો એ એક એકમ ગણવાનું છે હવે એનો મતલબ એ છે કે 30 કિલો જો આપણે ખાતર જોતું હોય તો 300 કિલો જોતું હોય તો 300 ગુણ્યા 10 કરો એટલે 30 એકમ થાય 30 એકમ અને એ 30 એકમ જે છે એના બરાબર x બરાબર 30 એકમ લેતા એટલે 300 કિલો થઈ ગયા એક થેલીમાં 10 કિલો એ 30 થેલી લેશું એટલે 300 કિલોગ્રામ ખાતરનો વપરાશ થઈ જશે એ આપણે સમીકરણમાં મૂકતા
54.84 plus 2.52 અને અહીંયા 30 ગુણાકાર સમીકરણમાં મૂકી દીધું સમીકરણ આપણે 54.84 અને અહીંયા કેવો 2.52 અને x ની જગ્યાએ આપણે x 30 મૂકી દીધા 30 મૂકી હવે ગુણાકાર કરી 54.84 2.52 ગુણ્યા 30 એટલે 75.6 આવશે 75.6 બરાબર 54.84 અને 75.6 બે નો સરવાળો 130.44 છે 130.44 આ y કેપ આવ્યો y કેપ 130.44 y કેપ પર શું છે તો એક પિંડલ છે કપાસનું પાક પાક મતલબ ઉત્પાદન ઉપજ આટલા પિંડલ ક્વિન્ટલ કપાસનું પાકનું અનુમાન કહેવાય અનુમાનિત કિંમત કે જ્યારે ખેતરમાં 300 કિલો ખાતરનો વપરાશ કરવામાં આવે છે ત્યારે કપાસનું અનુમાન કપાસ પાકનું અનુમાન કપાસ ઉત્પાદન થવાનું અનુમાન 130.44 ક્વિન્ટલ અનુમાનિત કિંમત થશે ઉત્પાદન અનુમાને થશે આ પહેલા પછી મતલબ પ્રશ્ન બે પૂછ્યા એક સમીકરણ દરેક દાખલાના સમીકરણ શોધવાનું થશે અને બીજો પ્રશ્ન x ની કિંમત ઉપરથી y ની કિંમત અનુમાન x ની કિંમત આપેલી છે અને y ની કિંમત અનુમાન કરો આ બે પ્રશ્ન કોમન પ્રશ્ન છે દરેક દાખલામાં પૂછે છે દરેક દાખલા મોટા ભાગે આપણા અભ્યાસમાં y ની x ની બે સંબંધ લેવાનું છે બરાબર જોવામાં આવ્યું છે હવે આ રીતે થયો પહેલો તો કે મધ્યકો અપૂર્ણાંક આવે ત્યાં એમાં પણ આપણે દાખલા નંબર 2 જેમાં પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈની માહિતી આપેલી છે અને એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછો છે કે પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પર નિયંત્રણ રેખા શોધો તો y ની x પર નિયંત્રણ રેખા મેળવવાની કીધી છે અને જ્યારે પિતાની ઊંચાઈ 170 સેમી એટલે x બરાબર 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનો અનુમાન કરો સેમ આગે પ્રશ્ન પૂછાશે કે બીજો દાખલો તમારે કરવાનો ત્રીજો દાખલો આપણે ગણીએ થોડુંક એમાં શીખવા જેવું સારું છે તો સમુદ્ર ઊંચાઈ સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં ઓક્સિજનનું પ્રમાણ અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશે નીચેની માહિતી પડતી ઓક્સિજનના અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્રની સપાટીથી ઊંચાઈ એક પણ નિયંત્રણ રેખા એટલે વાયની એક પણ નિયંત્રણ આપણે જાણીએ છીએ સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે હવા પાતળી થતી જાય એમ ઊંચાઈ ઉપર પાડો ઉપર જઈએ એટલે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય જેમ જેમ બસ એ પ્રમાણની માહિતી છે કે જેમ ઊંચાઈ વધુ તેમ ઓક્સિજનનું પ્રમાણ ટકાવારી પ્રમાણ ઓછું એ પ્રકારની આપણને માહિતી આપી છે અને એક સ્થળની ઊંચાઈ આપણને 0, 1, 2, 3 એવા એકમોમાં આપી છે પણ એક એકમ બરાબર 305 મીટરનું એકમ રાખ્યું છે 1 મીટર બરાબર 305 મીટર અને 305 મીટર મતલબ 1000 એવી આપણને માહિતી આપી છે અને અસરકારક ઓક્સિજનનું પ્રમાણ ટકાવારી રહેશે જે અહીંયા રકમ લખી દેવામાં આવી છે અને આપણને પહેલો પ્રશ્ન પૂછો છે y ની x પરની નિયંત્રણ રેખાનું સમીકરણ મેળવો પછી આપણે x ની કિંમત આપી છે અને y ની કિંમતનું અનુમાન કરીશું સૌથી પહેલા કામ આપણે શું કે બંનેનો આપણે સરવાળો કરશું સિગ્મા x અને સિગ્મા y સિગ્મા x અને સિગ્મા y આ બંને કિંમતો આપણે મેળવ્યું તો 0, 1, 2, 3, 4, 5, 6 એટલે કે x નો સરવાળો સિગ્મા x 21 આવે છે અને સિગ્મા y y ના દરેક એકમોનો સરવાળો કરીએ એટલે 130.1 આવે છે આ બંને મળી જાય એટલે સૌથી પહેલું કામ આપણે એના મધ્યકો શોધવાનું કરીએ મધ્યકો x બાર બરાબર સિગ્મા x / l એનો મતલબ 21 ભાગ્યા કેટલો એકમ હશે તો 1, 2, 3, 4, 5, 6, 7 એટલે 7 વડે ભાગશે 21 ભાગ્યા 7 એટલે મધ્યકા 3 મધ્યક કોને કહેવાય 3 y બાર બરાબર સિગ્મા y / l
આપણે
કેલ્ક્યુલેટર થી બધું બાદબાકી કરીએ એટલે જવાબ એને મળી જાય છે અને આમાં હવે પ્લસ અને માઈનસ નો તફાવત જોઈએ તો પ્લસ વાળા આટલા છે ટોટલ 23 15 અને 8 એટલે પ્લસ વાળા 46 છે માઈનસ વાળા 20 13 33 અને 7 40 અને 7 47 માઈનસ 47 બરાબર માઈનસ એ આ સિગ્મા વી આવ્યો સિગ્મા વી ની કિંમત આવી માઈનસ એ હવે સિગ્મા યુ સ્ક્વેર બનાવી યુ સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 0 નો 0 1 નો 1 2 નો 4 3 નો 9 એનો સરવાળો ટોટલ 28 આવશે 28 આવશે જેને સિગ્મા યુ સ્ક્વેર કહેવાય સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ સ્ક્વેર યુ અને બી નો ગુણાકાર કરીએ તો 3 અને 23 એટલે માઈનસ માં આવશે 69 માઇનસ 2 એટલે 15 માઇનસ 30 1 અને માઇનસ 1 અને 8 એટલે માઇનસ 8 0 સાથે માઇનસ 1 7 નો ગુણાકાર 0 1 ગુણ્યા માઇનસ 7 એટલે માઇનસ 7 2 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 26 અને 3 ગુણ્યા માઇનસ 20 એટલે માઇનસ 60 આમાં જોતા દેખાય છે કે બધા જ આંકડા માઇનસ માં આવે છે એનો સરવાળો મતલબ સિગ્મા યુવી અને એ પણ માઇનસ 200 આટલું કોલમ તૈયાર થઈ ગયા પછી આપણે y ની x પર ની સરળ રેખાનું સમીકરણ y ની x પર ની નિયત સંબંધ રેખાનું સમીકરણ સમીકરણ જાણીએ છીએ y cap બરાબર a plus b x એમાં b b નો મતલબ થાય છે dy x આખું રાખીએ તો એ વાંધો નહીં dy x બરાબર n sigma u b minus sigma u into sigma b upon n sigma u square minus sigma u no whole square આટલું કર્યા પછી આપણે અહીંયા cy upon cx આ ગુણાકારમાં લઈએ કિંમત મૂકીએ n બરાબર કેટલા છે તો n બરાબર 7 છે મૂકી દો 7 sigma u b 200 પણ માઈનસ 200 માઈન સિગ્મા યુ ની કિંમત આવશે 0 અને સિગ્મા વી ની કિંમત આવશે માઈનસ 1 અપોન 7 કૌંસ સિગ્મા યુ સ્ક્વેર 28 માઈનસ 0 નો સ્ક્વેર હવે ગુણાકાર લખીએ માઈનસ 200 ગુણ્યા 7 તો માઈનસ 14 માઈનસ 14 ઓછા ગુણ્યા ઓછા વત્તા અને 0 ગુણ્યા 1 એટલે 0 28 નો 7 સાથે ગુણાકાર 196 196 ઓછા 0 નો સ્ક્વેર 0 આ રીતે કિંમત મળી ત્યારબાદ હજી એક સ્ટેપ લખી આપણે અહીંયા સાઈડમાં લખી બરાબર 1400 હા સ્ટેપ લખીએ અને કિંમતો છે સિગ્મા વાય 0.8 અને સિગ્મા x ગુણાકારમાં લઈએ 0.8 અને 1 હવે 1400 ગુણ્યા 0.8 કરીએ એટલે 140 આવશે માઇનસ 140 અને 196 નીચે રહેશે 196 માંથી 0 બાદ કરતા એને એટલે અને ભાગાકાર કરીએ એટલે માઇનસ 140 ભાગ્યા 196 જેનો ભાગાકાર આપણને મળશે 0.7142 0.7142
20.1 આ આવી કિંમત અચળ એ બી ની કિંમત આવી -0.71 એ ની કિંમત આવી 20.72 હવે સમીકરણમાં મૂકી દીધી તેથી સમીકરણ સમીકરણ શું છે તો કે y કે બરાબર a + bx કિંમત મૂકી દીધી y કે બરાબર a ની કિંમત 20.72 વત્તા b ની કિંમત b ની કિંમત તો માઈનસ છે એટલે અહીંયા પ્લસ કરી દીધી આપણે માઈનસ મૂકી દીધી -0.71 x હવે આ સમીકરણની કિંમત પહેલો પ્રશ્નનો જવાબ દો કે 0 y કે બરાબર 20.72 -0.71 x હવે કિંમત આપણે શોધવાની કીધી છે કે જ્યારે x ની કિંમત એટલે કે ઊંચાઈ હું એકમ 6 સુધી રકમ આપી છે અહીં આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે x બરાબર 7 હોય ત્યારે x બરાબર 7 હોય ત્યારે 7 એકમ x બરાબર 7 x બરાબર 7 એકમ ત્યારે y કેપ શું તો y કેપ બરાબર 20.72 -0.71 x ની જગ્યાએ 7 20.72 -0.71 7 તો 4.57 અને એ કિંમત આપણે 20.72 માંથી વાત કરીએ એટલે 15.75 y કેપ આ આપણો બીજો જવાબ આ 15.75% અનુમાનિત ઓક્સિજનનું પ્રમાણ એટલે જ્યારે 7 એકમ ઊંચાઈ હોય ઊંચાઈ 7 એકમ 1 એકમ બરાબર 305 મીટર એટલે કે 1000 ફૂટ એ બધા એકમાં આપણે તો એટલું યાદ રાખો કે x ની કિંમત 7 હોય ત્યારે y નું અનુમાનિત ઓક્સિજનનું પ્રમાણ કેટલું તો x ની કિંમત 7 એકમ હોય ત્યારે y નું અનુમાનિત ઓક્સિજનનું પ્રમાણ જનનું પ્રમાણ હશે આ પ્રમાણે તો આ રીતે તમને પહેલો નંબર દીધો હતો